ના રાપરના ગૌરીપરા ગામની સીમમાં પરણિતાને બ્લેકમેલ કરી તેની સાથે દુષ્કર્મ સાથે સિગારેટના ડામ આપી આતંક ગુજારનાર આરોપી ત્રીસ વર્ષીય મનસુક ઉર્ફે અન્યો કોલોની રાપર પોલીસે ધરપકડ કરી લીધી છે આરોપીની કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે બે દિવસના આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા રાપર તાલુકાના સુવઈ નજીક પરણિત મહિલા પર વાડીમાં બળાત્કાર ગુજારી ગુપ્ત ભાગો પર સિગારેટથી દામ દેવાયા હતા ભોગ બનનાર પિતાની વયમાં કામ કરતી હતી ત્યારે અચાનક ગામનો મનસુખ ઉર્ફે અન્યો ગાભુ કોળી આવ્યો હતો અને તેને છરી કાઢીને તેના પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી એટલું જ નહીં તેને દૂર સીમાડામાં લઈ જઈને મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારી ગુપ્ત ભાગોમાં સિગારેટના ડામ આપીને ચંપલથી મારવા લાગ્યો હતો આ વિડીયો પણ નરાધમે ઉતારી લીધો હતો આ વાત કોઈને કહેશો તો મારી નાખવાની ધમકી પણ આપી હોવાની ફરિયાદ ભોગ બનનારે નોંધાવી છે વિડીયોના આધારે બ્લેકમેલ કરી લાખ રૂપિયાની ખંડણી પણ આરોપીએ ઉઘરાવી હતી ગંભીર ઘટના અંગે જાણ થતા આરોપીને કોઈ પણ ભૂગે ઝડપી પાડવા આઈજી અને એસપીની સૂચના અને માર્ગદર્શન તળે બચાવના નાયબ પોલીસ અધિક્ષક કે જી ઝાલા રાપર પોલીસ વિશેષ જણની અલગ અલગ પાંચ ટુકડી બનાવી હતી સુવય ગૌરી પરથી લઈને આસપાસના દસ પકડવા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આરોપી પગપાળા ફરતો હતો અને રણ તરફના વિસ્તારમાં લપાતો છુપાતો હતો પોલીસથી સંતા કુકડી રમતો મનસુખ પાણીની તરસ લાગે તો નજીકની વાંઢામાં તે પાણી પીવા આવતો હતો પોલીસે આખી રાત પેટ્રોલિંગ કર્યું છતાં મનસુખ પકડવામાં આવ્યો ન હતો દરમિયાન ચકાસરી વાઢમાં પાણીના ટાંકા પાછળ મનસુખ બેઠો હોવાની બાતમી મળતા જ પોલીસ સ્થળ પર દોડી જઈ તેને પકડી લીધો હતો પોલીસે મનસુખ પાસેથી ગુનામાં વપરાયેલી છરી એક મોબાઈલ ફોન બાવીસ હજારની કિંમતની મોટર કબજે કરી છે પરણીતા પાસેથી મેળવેલ ખનણીમાંથી તેણે આ મોટર ખરીદી હોવાની પોલીસ સમક્ષ પ્રાથમિક કબૂલાત આપી છે પરણીતા પર આતંક ગુજારન મનસુખની હેવાનીયત જોઈને લોકોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે આરોપીને ચૌદ દિવસના રિમાન્ડની માંગ સાથે બચાવ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આરોપીના ગુનાહિત ઇતિહાસની પણ પાણી કરવામાં આવશે આજથી છથી સાત માસ પહેલાં ફરિયાદી જે બેન છે એ વાડીએ ગયેલા હતા અને એ વખતે પાછળથી આરોપી એમને પકડીને એમની સાથે જબરજસ્તીથી બળાત્કાર કરેલો છે અને એમની શરીર સાથે પણ ખૂબ જ ઈજા પહોંચાડી છે એમના પ્રાઇવેટ પાર્ટ પર પણ ઘણી ઈજા પહોંચાડેલી છે અને ત્યારબાદ એમને બ્લેકમેલિંગ કરીને સતત એમની પાસેથી જે તે વખતે પણ ધમકી આપી હતી અને પછી વારંવાર ધમકી આપીને કે એમની પાસેથી લગભગ એકાદ લાખ રૂપિયા જેવા પણ ફરિયાદી બેન પાસેથી પડાવી લીધેલા છે અને ત્યારબાદ ફરીથી પણ બેન સાથે દુષ્કૃત દુષ્કર્મ કરવાની અપેક્ષા રાખતા બેને ના પાડતા એમની આ જે જે તે વખતે સીડી ઉતારી હતી એ વાયરલ કરી છે અને જેથી પોલીસે આરોપીને તાત્કાલિક પકડી પકડી લીધેલી છે અને

વિવાદમાં લોહિયાળો જંગ ખેલાયો હતો જેમાં આધેડીની હત્યાને પજાવી દેવાઈ હતી બનાવમાં પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે માંડવીમાં સરકારી જમીન પર બનેલા ઘેટા બકરાના વાડા મુદ્દે લાંબા સમયથી ચાલતા એક જ સમાજના બે પરિવારો વચ્ચેના ડખામાં પિતા પુત્ર પર ઘાતકી હથિયારો વડે હુમલો થતાં પંચાવન વર્ષીય પિતાને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા બકરાનો વાડો ધરાવતા ગુલામભાઈ ઝાકબ સિરુ અને તેમનો પુત્ર રહીમ પર તેમના ગામના રહીશ મહમદ હાઝીઝ ઝાકબ પઢિયાર અબ્બાસ સત્તાર સિરુ અબ્દુલ્લા ઈ ઈભલા ઉમર ઝાકબ પઢિયાર અને સુલતાન રમઝાન હાઝીઝ ઝાકબે લોખંડની ટામી કુહાડી અને વડે હુમલો કર્યો હતો આરોપીઓ પિતા પુત્ર અને માથાના ભાગે મોઢા સહિતના શરીરના વિવિધ અંગો પર ઈજા પહોંચાડી હતી હુમલામાં ગુલાબ ઝાકબ સિરુ નું મોત નીપજ્યું હતું તેમનો પુત્ર રહીમ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અહીં આવેલી સરકારી જમીનમાં ગીટા બકરાના વાડા મુદ્દે મરનાર ગુલામ અને આરોપીઓ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો અગાઉ પણ તેમના વચ્ચે બોલાચાલી થઈ ચૂકેલી છે આરોપીઓ સામે હત્યા સહિત કલમો તળે ગુનો નોંધાયો હતો જેથી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી લઈ ભેદ ઉકેલ્યો છે બનાવ બાદ ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તારીખ દસ ત્રણ બે હજાર વીસના કલાક આઠ વાગે માડી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સિરવા ગામે રહેતા રહીમભાઈ ગુલાબ જુસફભાઈ સીરુ તેના પિતા ગુલામ જુસફભાઈ સીરુ સાથે મફતનગરમાં આવેલ પોતાના વાડાની અંદર બકરા મૂકી અને જતા હતા તે દરમિયાન આરોપીઓએ તેઓનો ઘેરો ગાલી અને કુહાડી લાકડી તથા ટામીથી તે ઉપર જીવલેન હુમલો કરેલ જેમાં ગુલામ જુસફભાઈ શિરુનું હોસ્પિટલમાં મરણ થયેલા આ બાબતે રહીમે માંડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા મર્ડરનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી આ ગુનામાં સંડોવાયેલ મહંમદ હાજી જાકબ પઢિયાર અબ્બાસ સત્તાર સિરુ અબ્દુલ્લા ઉર્ફે ઇબલા ઉમર જાકબ પઢિયાર તથા સુલતાન રમઝાન હાજી જાકબ તમામને ગુનાના કામે પૂરતા પુરાવા એકત્રિત કરી એરેસ્ટ કરવામાં આવેલા છે હાલ સુધીના પોલીસ ઇન્ટ્રોગેશન દરમિયાન આ તમામ આરોપીઓના ગુનાહિત ઇતિહાસ ચેક કરતાં તેઓ વિરુદ્ધ હાલ સુધી એક પણ ગુનો રજિસ્ટર થયેલો નથી તેમ છતાં તેઓની પૂછપરછ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરી અને આગળની તપાસ તજવીજ હાથ ધરેલ છે સદર ગુનાની તપાસ દરમિયાન મફતનગર સિરવા ગામે સરકારી જમીન આવેલી છે આ જમીન પોતાની માલિકીની છે તેવું આ ફરિયાદી તથા આરોપીઓ બંને ક્લેમ કરતા હતા અને બંને વચ્ચે આ ઇસ્યુ બાબતે ઝઘડો થતા આ બનાવ બનેલ છે ગઈ તારીખ ગઈ કાલે આ બનાવ બનેલો હોય અને ગઈ કાલે ધૂળડીનો તહેવાર હોય કોઈ પણ અણીસીનો બનાવ ન બને તે માટે તાત્કાલિક બનાવવાળી જગ્યાએ પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને હાલમાં આ બનાવ અનુસંધાને પણ પ્રત્યાઘાત પડેલા નથી તેમ છતાં પૂરતો તકેદારી રૂપે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલ છે